સમગ્ર દેશમાં કોરોનાના 29,435 કેસો નોંધાયા છે, જે પૈકી મહારાષ્ટ્રમાં 8,990 અને ગુજરાતમાં 4,104 કેસ નોંધાયા છે. એટલે કે સમગ્ર દેશના 41% કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સામે આવ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદ કોરોના હોટસ્પોટ છે. અમદાવાદમાં લોકડાઉનના બંદોબસ્તમાં જોડાયેલા SRPના 50 જવાનોને કોરોના થયો છે, જેને પગલે તંત્ર દોડતું થયું છે. આ 50 જવાનોના સંપર્કમાં આવનાર 59 જવાનોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ગુજરાતમાં 162 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેરળનો કોરોના રિકવરી રેટ 98.8% છે, જે દેશભરમાં સૌથી સારો રિકવરી રેટ છે. ગુજરાતનો રિકવરી રેટ 67.5% છે, જે ખરાબ માનવામાં આવી રહ્યો છે. લોકડાઉનનો પીરિયડ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે દેશમાં કોરોનાનો પ્રભાવ પણ ઓછો થઈ રહ્યો છે. દેશના 80 જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસથી તથા 47 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસથી કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. સુભાષભાઈ કેશવજી શાહ ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘના ઉપપ્રમુખ છે. તેમના પૌત્ર શ્લોક મિહિરભાઈ શાહે પોતાના જન્મદિને CM રાહત ફંડમાં 11,000 અર્પણ કર્યા હતા. આ અંગેનો ચેક રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને સુપરત કરવામાં આવ્યો હતો. ચોથા ધોરણમાં અભ્યાસ કરતા 9 વર્ષના શ્લોકના સત્કર્મની મુખ્યમંત્રીને જાણ થતાં તેમણે શ્લોક સાથે વાત કરી હતી. CM વિજય રૂપાણીએ શ્લોકને જન્મદિનની શુભેચ્છા પાઠવી સરકારને આર્થિક સહયોગ કરવા બદલ તેની પ્રશંસા કરી હતી. બોલો બોલો. સુભાષ શાહ બોલું છું જામનગર. મારા પૌત્ર નો જન્મ દિવસ છે, આપું એમને. હાજી, એક મિનિટ આપો સાહેબ. હેલો. શ્લોક મજામાં? જય જીનેન્દ્ર બેટા. આજ કોરોના માટે મેં 11,000 રૂપિયા ફંડ ડોનેટ કર્યા છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ બેટા. હો, જન્મ દિવસ ના ખૂબ ખૂબ તને આશીર્વાદ. જિંદગી ભર તને આ વસ્તુ તને ખૂબ કામ લાગશે કે નાનો હતો ત્યારે તે તારા જન્મ દિવસે બીજો કોઈ ખોટો ખર્ચો કર્યો નહીં અને એ પૈસા તે કોરોનાના સારા કામમાં વાપરવા માટે મોકલાવ્યા. તને ખૂબ ખૂબ ધન્યવાદ અને મારા જન્મ દિવસ ના ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ. તું શું ભણાસ? હું રમતો હતો. અરે વાહ, શું રમતો હતો? ગનથી રમતો હતો એમ ને. અને તું કયા સ્ટાન્ડર્ડ માં ભણાસ? હું ફોર્થ માં ભણું છું. ફોર્થ માં ભણાસ, સરસ. હમણાં તો વેકેશન છે ને, ઘરની બહાર જતો નથી ને? સરસ સરસ. લોકડાઉનમાં મીઠાઈ ફરસાણની દુકાનોને છૂટ મળી નથી. 3 મે લોકડાઉન પૂર્ણ થાય તો વાસી સામગ્રીનું વેચાણ થવાની સંભાવનાને પગલે મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ થઈ રહ્યું છે. જામ્યુકોની ફૂડ શાખા દ્વારા 3 બત્તી વિસ્તારમાં આવેલ 6 દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન કુલ 225 કિલો અખાદ્ય ફરસાણ અને મીઠાઈના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ સમીરભાઈ ભેંસદડિયા સહિત ઉપસરપંચ અને સભ્યોએ TDOને ટપાલ દ્વારા સામૂહિક રાજીનામા આપ્યા છે. સ્થાનિક વિરોધીઓ સરપંચ સાથે અભદ્ર વર્તન કરી તેમનું અપમાન કરતા હોવાથી આ ઘટના બની હોવાની વાત વહેતી થઈ છે. સમગ્ર ઘટનાક્રમથી લાલપુરનું રાજકારણ ગરમાયું છે. જામનગર જિલ્લા જેલમાં નવા આવેલા એક કેદીનું થર્મલ સ્ક્રીનિંગ શંકાસ્પદ જણાયું હતું. તેનો રિપોર્ટ કરાવતા કેદીને કોરોના હોવાનું બહાર આવ્યું હતું, જેને પગલે જેલ પ્રસ્થાન દોડતું થયું હતું. જેલમાં તૈયાર કરાયેલા આઇસોલેશન વોર્ડમાં ડૉક્ટર ડાંગેરા તથા ડૉક્ટર જાડેજા અને તેમની ટીમે દર્દીની સારવાર શરૂ કરી હતી. આખરે સમગ્ર ઘટનાક્રમ મોક ડ્રિલ નીકળ્યો હતો. જેલમાં કોરોનાયુક્ત કેદી આવે તો શું વ્યવસ્થા છે એ ચકાસવા જેલ અધિક્ષક NS લોહારની આગેવાનીમાં મોક ડ્રિલ યોજાઈ હતી. જામનગરની GG હોસ્પિટલમાં આજે કોરોનાના નિદાન માટે 41 દર્દીના સેમ્પલ આવ્યા હતા. પોરબંદર જિલ્લાના 22, મોરબી જિલ્લાના 3, દ્વારકા જિલ્લાના 4 અને જામનગર જિલ્લાના 12 સહિત તમામ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે.